અને હવે કરીશું વાત બનાસકાંઠામાં આજે જે ઘટના બની તેના વિશે. બનાસકાંઠામાં એક જ પરિવારના ચાર સભ્યોની હત્યા નિપજાવવામાં આવી. એક જ પરિવારના ચાર સભ્યોના ગળા રહેસી નાખવામાં આવ્યા હતા અને નિર્મમ હત્યા નિપજાવવામાં આવી. બનાસકાંઠાના લાખણીના કુડા ગામની આ ઘટના જે છે તે સામે આવી રહી છે. હવે આ સમગ્ર મામલામાં નવી જ વાત સામે આવી રહી છે કે પત્ની, પુત્રી અને બે પુત્રોનું મૃત્યુ થયું છે. એક વ્યક્તિ જે પિતા હતા, જે આ ઘરના મોભી હતા, તે ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં મળી આવ્યા હતા અને તેમને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. હવે આખી ઘટનામાં વળાંક આવી રહ્યો છે કે તે વ્યક્તિએ ઝેર પીધું હોવાની માહિતી સામે આવી રહી છે. હવે સમગ્ર મામલામાં એક નવો જ વળાંક આવી રહ્યો છે કે આ આખી જે ઘટના હતી, જે હત્યા નિપજાવવામાં આવી છે, તેમાં કોઈ બહારના વ્યક્તિ સંડોવાયેલા હતા કે કોઈ અન્ય કારણ જવાબદાર હતું. બનાસકાંઠાની આ જે ઘટના છે, આજે સવારે પ્રકાશમાં આવતા જ અનેક તર્ક વિતર્ક ઉઠાતો સાથે જ બનાસકાંઠામાં ખળભળાટ પણ મચ્યો હતો. તો અમારા સહયોગી ભાવેશ રાજપૂત પાસેથી આજ મામલાને લઈને વધુ વિગતો મેળવીશું. ભાવેશ, આ સમગ્ર મામલો આજે સવારે આવ્યો, હિચકારું આખું આ કૃત્ય કહી શકાય એવું લાગી રહ્યું હતું કે હત્યા નિપજાવવામાં આવી છે અજાણ્યા શખ્સો દ્વારા, પરંતુ હવે આખી જે ઘટના છે તેમાં વળાંક આવી રહ્યો છે. કુહાડીના ઘા મારીને હત્યા કરેલી લાશ મળી આવી હતી અને તે પરિવારના મોભી જે પિતા છે તેમના પણ ક્યાંક ને ક્યાંક જે ઈજાઓ હતી અને તેમના શરીર ઉપર અને તેમને બાંધી દેવામાં આવ્યા હતા, તેમણે ઝેર પીધું હતું તેવી પણ હાલમાં અહેવાલો સામે આવી રહ્યા છે. તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયા છે ત્યારે અનેક તર્ક વિતર્ક આ મામલે સર્જાઈ રહ્યા છે. રાજ્યના ડીજીપીએ પણ આ મામલે રેન્જ આઈજીને તપાસના આદેશ આપ્યા છે. જે પ્રકારે આ ઘટના સામે આવી, વહેલી સવારે આ પરિવારના ચાર સભ્યોને જે કુહાડીના ઘા મારીને મોત નિપજાવવામાં આવી છે, આ મામલે ક્યાંક ને ક્યાંક જે રીતે હત્યા થઈ હોય તેવું પણ માનવામાં આવી રહ્યું છે. પણ આ સમગ્ર ઘટનાની જો આપણે વાત કરીએ તો 21 લાખનું જે વ્યાજનું દેવું હતું તે મામલો હાલમાં ક્યાંક ને ક્યાંક ચકડોળે ચડ્યો છે અને આ પરિવાર પર 21 લાખનું દેવું હોય જેના કારણે પિતાએ જ પરિવારના ચાર સભ્યોની હત્યા કરી નાખી અને પોતે ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કરાયો હોય તેવું પ્રાથમિક તપાસમાં સામે આવી રહ્યું છે. આવી જ એક ઘટના અગાઉ રાજસ્થાનમાં બની હતી. રાજસ્થાનના સિહોરમાં એક પરિવારના મોભીએ પોતાના પરિવારના તમામ સભ્યોની હત્યા કરીને તેમને જે મોત નિપજાવી હતી અને બાદમાં પોતે પણ આત્મહત્યા કરી હતી ગળે ફાંસો કહીને, તે જ પ્રકારની ઘટના હાલમાં બનાસકાંઠામાં લાખણી તાલુકાના કુડા ગામે આવી છે. આ ઘટનાને કારણે સ્થાનિકોમાં અનેક તર્ક વિતર્ક ચાલી રહ્યા છે. સ્થાનિકોનું માનવું છે કે આ હત્યા નથી, આ ક્યાંક ને ક્યાંક જે વસ્તુ છે તમામ વસ્તુઓમાં આત્મહત્યાને નિપજાવવાના પ્રયાસો થઈ રહ્યા છે અને પિતા દ્વારા આ પ્રકારે કોઈ પરિવારના સભ્યોની હત્યા નથી કરાઈ. 10 થી 12 લોકોએ ભેગા મળીને આ પરિવારના ચાર સભ્યોને હત્યા કરી છે અને આ સમગ્ર મામલો પિતા દ્વારા હત્યા કરવામાં આવી હોય તેવું દેખાડવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. અનેક તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે કારણ કે જે પિતા છે તે હજી હાલમાં પણ ગંભીર અવસ્થામાં હોસ્પિટલમાં દાખલ છે અને જે પ્રકારે આ ઘટના સવારથી સામે આવી, પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે અત્યાર સુધી છે અને જે પરિવારજનો છે પરિવારજનોએ પણ જ્યાં સુધી આ મામલે યોગ્ય તપાસ ન થાય, જે લોકોએ આ હત્યા નિપજાવી છે અથવા તો જેણે પણ આ હત્યાનું કાવતરું કર્યું છે તેમને તો પોલીસ પકડે અને તે બાદ જ તેના મૃતદેહ સ્વીકારવાનું પરિવારજનો જણાવી રહ્યા છે. આ સમગ્ર મામલે હાલમાં રેન્જ આઈજી પણ સ્થળ ઉપર પહોંચી ગયા છે અને શરૂઆતથી આ મામલાની તપાસ કરી રહ્યા છે અને જ્યાં સુધી ચોક્કસ આ મામલામાં ખુલાસો નહીં આવે કે હત્યા ખરેખર કોણે કરી, ત્યાં સુધી પોલીસના રેન્જ આઈજી સહિતના કાફલાઓ ઘટનાસ્થળે હાલમાં જોવા મળી રહ્યા છે અને જ્યાં સુધી આ તમામ વસ્તુઓના ખુલાસા ન થાય ત્યાં સુધી પોલીસ પણ હવે ચેનથી ન બેસે તેવું હાલમાં ડીઆઈજી દ્વારા ખાસ કરીને આદેશ અપાયા છે. તોરલ, બિલકુલ ભાવેશ, જે રીતની આ નાનકડા ગામમાં હત્યાની ઘટના બની છે, અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે, તો સાથે જ સુરક્ષિત કેટલા છે ગામના રહીશો તેને લઈને પણ પ્રશ્નાર્થ સર્જાઈ રહ્યા છે. ચોક્કસથી, આસપાસના રહીશોનું સ્થાનિકોનું એવું જ માનવું છે કે આ જે ચાર લોકોની હત્યા થઈ તે હત્યા તે પરિવારના મોભી દ્વારા કરવામાં નથી આવી, પણ મોભી દ્વારા હત્યા કરાઈ હોય તેવું બતાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. હત્યારાઓ છે 10 થી 12 લોકો હોઈ શકે છે અને જે 21 લાખનું આ પરિવાર પર દેવું છે તે દેવાના કારણે આ પરિવારના ચાર સભ્યોની હત્યા કરાઈ હોય તેવું હાલમાં સ્થાનિકો
માનવું છે અને જે પ્રકારે હત્યા થઈ સવારે વહેલી સવારથી જ બનાસકાંઠા જિલ્લામાં જે પ્રકારે ચકચાર મચી છે અને પોલીસના કાફલો ઘટના સ્થળે હજુ પણ હાજર છે અને જે પ્રકારે ચાર લોકોની કુહાડીના ઘા મારીને હત્યા કરાઈ તેના કારણે બનાસકાંઠા જિલ્લામાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને આસપાસના જે લોકો છે તે લોકો પણ આ મામલે હાલમાં શંકાનો સોય અલગ અલગ લોકો ઉપર પહેરવી રહ્યા છે અને જે પ્રકારે જે 21 લાખનું દેવું છે તે ક્યાંક ને ક્યાંક આ જે ચાર લોકોની હત્યા થઈ છે તે મામલામાં પૈસાનો ક્યાંક ને ક્યાંક ઉલ્લેખ થાય તેવું પણ હાલમાં સ્થાનિકોનું માનવું છે. પરિવારજનો પણ હજી આરે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી રહ્યા છે કારણ કે તેમનું પણ માનવું છે કે આ પરિવારના મોભી દ્વારા હત્યા નથી કરાઈ અને કોઈક અન્ય લોકો જે લોકો પાસેથી પૈસા લીધા હતા તેમના દ્વારા પરિવારના સભ્યોની હત્યા કરાઈ તેવું માનવું છે અને તેમણે મૃતદેહ પણ સ્વીકારવાના ઇનકાર કર્યા છે. તોરલ બિલકુલ ભાવેશ આભાર તમામ જાણકારી માટે. તો બનાસકાંઠાની આ ઘટના અને આ ઘટના પ્રકાશમાં આવતા જ અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે. હવે વળાંક આવી રહ્યો છે આ હત્યા છે કે આત્મહત્યા, ઘરના મોભીએ જ આ તમામ પરિવારજનોની હત્યા કરી છે અને ત્યારબાદ આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે કે આ સમગ્ર મામલામાં આ દુર્ઘટના આ જે ઘટના સર્જાઈ તેમાં અન્ય લોકો સંડોવાયેલા છે તેને લઈને હવે તપાસ આરંભી દેવાઈ છે.